દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ગામે નગરપાલિકાના બે નગરસેવકો તેમજ અન્ય બે ભૂમાફિયાઓની મિલીભગતથી ગારદી સરકારની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી શોપિંગ સેન્ટર બાંધી દેવામાં આવ્યું હોવાના આક્ષેપોની સાથે બારિયાના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ભૂમાફિયાઓ તેમજ અધિકારીઓની મિલીભગતથી 64 દુકાનો ઊભી કરી મસ મોટા ભાવે વેચાણ કરાઈ રહી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને જો તાત્કાલિક ધોરણે આ દુકાનો તોડી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ધમકી પણ નગરજનોએ આપી હતી. આજે જે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, દેવગઢ બારિયા નગરપાલિકાની અંદર ગેરકાયદેસર બાંધકામ 64 દુકાનોનું થયેલ છે. એ જે બાંધકામ સરકારી ગૌચરની જમીન છે અને ત્યાં અમારો પાણીનો જે નિકાલ થતો હતો એ નિકાલ બંધ થઈ ગયો, વરસાદી પાણીનો નિકાલ પણ બંધ થઈ ગયો છે અને આ જે અમે આવેદનપત્ર આપ્યું છે એની તપાસ પણ ચાલુ છે અને એ તપાસ પૂરી અમને ન્યાય મળવો જોઈએ. અને ગેરકાયદેસર સરકારી જમીનનો બાંધકામ થયેલ છે એ બાંધકામ તૂટવું જ જોઈએ અને એને સીલ મારવું જોઈએ. અમારા જે ગામડાના ગરીબ લોકોને 20-20 લાખ રૂપિયાની 20-20 લાખમાં દુકાનો વેચી રહ્યા છે, એમાં ભાજપના 2-3 નગરપાલિકાના કાઉન્સિલ આજે બી ચાલુ છે, એમની સામે બી કાર્યવાહી થવી જોઈએ અને જે કંઈ કાર્યવાહી થાય એને ના થાય તો અમે એને માટે આંદોલન પણ કરીશું અને ભૂખ હડતાલ પર ઉતરશું. અને જે અમારા સાહેબને રિક્વેસ્ટ છે કે અમને જે આવેદનપત્ર આપ્યું એમાં અમને ન્યાય મળવો જોઈએ અને પબ્લિકને પણ ન્યાય મળવો જોઈએ એવી અમારી આશા છે.